નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. અત્યારે જોઈએ, લોકસભાનો માહોલ બધી જગ્યાએ છે. હવે બસ થોડા જ દિવસો બચ્યા છે આપણે મતદાન કરવાનું છે, પણ એના પહેલાં આપણો મત વિસ્તાર શું છે એ આપણે જાણવું જરૂરી છે. ગુજરાતના જે 26 લોકસભા બેઠક છે એમાંની એક એક લોકસભા બેઠક પકડી અને જઈ રહ્યા છીએ. અને આજે વારો આવ્યો છે દક્ષિણ ગુજરાતનો, જેની આપણે આખી પરિસ્થિતિની વાત કરીએ તો એની ભૌગોલિક પરિસ્થિતિ પણ અલગ છે, એની પોલિટિકલ પરિસ્થિતિ છે એ પણ અલગ છે. અને એ આપણે સમજવું છે કે જે આપણા દક્ષિણ ગુજરાતના જે લોકસભા વિસ્તારો છે એમાં ચાલી શું રહ્યું છે, કયા નેતા છે, જબરા છે, લોકોને કોઈ કઈ બાજુ જવું છે, ભારતીય જનતા પાર્ટી બાજુ જવું છે, કોંગ્રેસ બાજુ જવું છે, કઈ બાજુ જવું છે. અને એટલા માટે જ આપણે કોઈ સ્થાનિક એવા વ્યક્તિ સાથે વાત કરવી પડે કે જેને દક્ષિણ ગુજરાતની રાજનીતિની સારી સમજ છે. અને એટલા માટે જ આપણે ઉમેશભાઈ રોહિત આપણી સાથે જોડાયા છે, જે આપણને દક્ષિણ ગુજરાતની રાજનીતિ સમજાવવાના છે. ઉમેશભાઈ, આપનું સ્વાગત છે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. નમસ્કાર. નમસ્કાર. આપણે 5 લોકસભા બેઠક છે દક્ષિણ ગુજરાતની, એમાંથી 4ની ચર્ચા કરવી છે. ચર્ચા કરવી છે ભરૂચ, વલસાડ, બારડોલી અને છોટા ઉદેપુર. બરોબર. શરૂઆત ભરૂચથી કરીએ, કારણ કે ગુજરાતની સૌથી હોટ બેઠકોમાંની એક બેઠક માનવામાં આવે છે, જેની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ, પ્રચાર વગેરે બહુ પહેલા જ શરૂ થઈ ગયું હતું, લગભગ વર્ષ પહેલા શરૂ થઈ ગયું હતું. અને એની જ વાત કરવી છે, કારણ કે એક બાજુ ચેતર વસાવા છે એ લડી રહ્યા છે, અને બીજી બાજુ મનસુખ વસાવા કે જે છેલ્લા ઘણા સમયથી, મારી જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી 89 ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીનું જ વર્ચસ્વ રહ્યું છે. અને મનસુખભાઈ પણ 6 વખતથી ચૂંટાતા આવ્યા છે. આ જ વખતે પણ મનસુખ વસાવાને ટિકિટ આપવામાં આવી છે અને સામેની બાજુ ચેતર વસાવા છે. ભરૂચની મારે રાજનીતિ સમજવી છે, કઈ રીતના ત્યાં બધું ચાલી રહ્યું છે, કેટલા વિધાનસભા ક્ષેત્રો છે, લોકો કઈ બાજુ વળી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી બાજુ કે પછી ઇન્ડિયા ગઠબંધનનું જે ટિકિટ આપવામાં આવી છે ચેતરભાઈ વસાવાને એ બાજુ. ભરૂચ લોકસભાની વાત કરીએ ને તો ભરૂચ લોકસભા જે છે એ 2 વિસ્તારમાં ડિવાઈડ થઈ છે. તો ભરૂચનો જે મેઇન રસ્તો છે જે સુરત તરફ જાય છે એની આ તરફનો હિસ્સો, એટલે કે જે ઝઘડિયા, ડેડિયાપાડા અને એ જે વિસ્તારનો હિસ્સો છે ત્યાં મોટા ભાગે ટ્રાઇબલ વસ્તી છે. અને ભરૂચ, એ જે ભરૂચનો હાઈવે છે એનાથી જંબુસર બાજુ તમે જાઓ એટલે એ વિધાનસભાઓ છે, જે કુલ 7-8 જેટલી વિધાનસભાઓ છે. એમાં બહુ સ્પષ્ટ તમને ત્યાં ગ્રાઉન્ડ ઉપર જાઓ તો જોવા એ મળે કે જે ટ્રાઇબલ બેલ્ટ છે, જે ભરૂચનો જે રોડ છે તેની આ બાજુનો વિસ્તાર, એટલે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર તરફનો જે વિસ્તાર છે, ત્યાં ચૈતર વસાવાનું એક તરફું જે છે પ્રભુત્વ દેખાય એ પ્રકારની સ્થિતિ છે. અને બીજી તરફ જંબુસર બાજુ જાઓ એટલે ત્યાં જે ઓબીસી એ સિવાય પણ જાતિગત રીતે અપર કાસ્ટ ગણાતા લોકો જે છે તેની વસ્તી છે, તેના કારણે ત્યાં જે છે ભાજપનું પ્રભુત્વ જોવા મળે છે. અહીંયા ભરૂચ લોકસભા જે છે, ભરૂચ લોકસભાની સ્થિતિની ઓવરઓલ આમ વાત કરવા જઈએ ને તો લડાઈ અત્યારે એકદમ કટુકટ આવીને ઉભી છે. અત્યારે ચૈતરભાઈ વસાવા જે છે પોતાનું પૂરું જોર લગાવી રહ્યા છે. તમે આમ જોવા જાવ તો ગ્રાઉન્ડ ઉપર આમ આદમી પાર્ટીની નેશનલ ટીમોથી લઈને અધર સ્ટેટની જે ટીમ છે એ પણ ગ્રાઉન્ડ ઉપર કામ કરી રહી છે. તમને એમ લાગતું હશે કે મનસુખભાઈ જે છે ગ્રાઉન્ડ ઉપર જે એમની કાર્ય કરવાની પદ્ધતિ છે તેને લઈને એટલા હાઈલાઇટ નથી થઈ રહ્યા, પરંતુ અંડર કરંટ મનસુખભાઈ માટે પણ ખૂબ સારો એવો માહોલ છે. એટલે કે આ જે સ્થિતિ જે છે ભરૂચ લોકસભાની કટુકટ છે. ભરૂચ લોકસભાની ઇન્ટરનલ બાબતોની આપણે વાત કરીએ તો શરૂઆતમાં જ્યારે ચૈતર વસાવાની સામે મનસુખભાઈનું નામ જાહેર થયું ને ત્યારથી જ એવું લાગતું હતું કે આ જે લોકસભા છે હોટ ફેવરિટ બની રહેશે. તે આપણે જોઈ પણ રહ્યા છે કે અત્યારે હોટ ફેવરિટ લોકસભા છે. ઇન્ટરનલી જે મને માહિતી મળી છે તે પ્રમાણે ભાજપ તરફથી એ પ્રયત્નો ફૂલ થયા અહીંયા આગળ કે જે મુસ્લિમ કોમ્યુનિટીના અહીંયા આગળ છે 2,20,000, 2,50,000 જેટલા વોટ્સ છે તેને કોઈક રીતે જે છે ચૈતર વસાવાને ન મળવા દેવામાં આવે, અને તેના કારણે તેમને જે છે મુસ્લિમ કેન્ડિડેટ ઉભા રાખવાની જે છે તજવીજ પણ હાથ ધરી. લાસ્ટમાં એવા સમાચાર પણ આવ્યા કે અસદુદ્દીન ઓવૈસીની જે AIMM પાર્ટી છે તે પોતાનો ઉમેદવાર ઉભો રાખશે, પરંતુ તમે પણ જાણો છો એ પ્રમાણે અસદભાઈને આ વખતે હૈદરાબાદમાંથી પણ એક કડી ટક્કર મળી રહી છે, એટલે ત્યાં થોડા વધારે બિઝી થઈ ગયો તેમ લાગે છે. તેના કારણે અહીંયા જે છે એમને ઉમેદવાર ઉભા નથી રાખ્યા. હવે બીજી વાત એ આવી કે જે છોટુભાઈ વસાવાના જે બીજા પુત્ર છે એટલે કે દિલીપભાઈ વસાવા, તેઓ આ વખતે બાપ એટલે કે ભારત આદિવાસી પાર્ટી તરીકેમાંથી જે પોતે ચૂંટણી લડી રહ્યા છે. સૌથી નિર્ણાયક ભૂમિકામાં અત્યારે જે છે છોટુભાઈ ફરી એકવાર ભરૂચ લોકસભા સીટ ઉપર આવી ગયા છે. કારણ કે કેમ, બંને ઉમેદવારો કટુકટ ચાલી રહ્યા છે તેવા સમયે દિલીપ વસાવા જે છે એ કોના વોટ તોડે છે તેના ઉપર ભરૂચ લોકસભાનો નિર્ધાર રહેલો છે.
મને જે પ્રકારની માહિતી મળી છે, ભાજપે બહુ પ્રયત્ન કર્યા દિલીપભાઈ વસાવા સાથે મળીને એમની જે છે એમની તરફી અથવા તો જે છે એમને એમની સાથે સંકલન કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અહીંયા ચૈતર વસાવા વધારે હોશિયાર નેતા બન્યા એવું લાગે છે. કારણ કે મને જ્યાં સુધી માહિતી મળી છે, ચૈતરભાઈ વસાવા 3 વખત દિલીપભાઈને મળ્યા અને દિલીપભાઈને એ કન્વિન્સ કર્યા કે જે વિસ્તારોમાં જે મનસુખભાઈ વસાવા જે છે એમનું પ્રભુત્વ છે ત્યાં તેઓ વધારે મહેનત કરે. એટલે ભરૂચ લોકસભાની જે બેઠક છે એ બેઠક ઉપર પણ એમ કહી શકાય કે બહુ જ કટુકટ માર્જિન સાથે એ બેઠક ચાલી રહી છે. આવનારા સમયમાં જે પણ પરિણામ આવે એ ખૂબ જ રસપ્રદ રહેશે. અચ્છા, 7 વિધાનસભા ક્ષેત્રો છે આ ભરૂચ લોકસભા વિસ્તારમાં, જેમાંથી 1 ચૈતર વસાવા પાસે છે, એ ડેડિયાપાડા છે. એટલે ડેડિયાપાડામાં ચૈતરભાઈનું વર્ચસ્વ છે. મનસુખભાઈનું વર્ચસ્વ કઈ બાજુ છે? મનસુખભાઈનું વર્ચસ્વ કેટલા વિધાનસભા ક્ષેત્રોમાં છે અને ચૈતરભાઈનું જે વર્ચસ્વ છે એ કેટલા ક્ષેત્રોમાં છે? જો મનસુખભાઈનું વર્ચસ્વ, જો ભાજપની તમે ઇલેક્શન લડવાની આખી પદ્ધતિ જુઓ તો તેમાં દરેકની પોતાની જવાબદારી વહેંચેલી હોય છે. જે ધારાસભ્યો છે તેમની પોતાની જવાબદારી છે. હવે આ લોકસભામાં જે છે 7 જેટલી વિધાનસભામાંથી ફક્ત 1 જે બેઠક છે ચૈતરભાઈ વસાવા એટલે કે ઇન્ડિયા અલાયન્સના ગઠબંધનને મળી છે. અત્યારે જે પ્રકારનું ગઠબંધન બન્યું છે ઇન્ડિયા અલાયન્સ, બરાબર, બાકીની 6 સીટો તો ભાજપ પાસે છે. હવે જે ભાજપના જે ધારાસભ્યો છે પૂરજોશમાં મહેનત કરી રહ્યા છે કે જે મનસુખભાઈને વોટ મળે. પરંતુ અહીંયા બીજો પણ એક ખૂબ જ મહત્વનો મુદ્દો એ છે કે ભાજપ જે છે એ સરકારી તંત્રનો પણ મેક્સિમમ ઉપયોગ કરતા હોય છે. એનું મેં ઉદાહરણ એક તમને આપું કે ઇલેક્શન લડવામાં બ્યુરોક્રેસીનો જે રીતના ઉપયોગ થાય છે, કદાચ ભાજપે, મેં તો ઇલેક્શનમાં મારું પ્રથમ ઇલેક્શન છે જેને એટલું નજીકથી જોઈ રહ્યો છું. બીજા ઇલેક્શન જોયા છે પણ એટલું નજીકથી ગ્રાઉન્ડ પરથી નથી જોયા. બ્યુરોક્રેસીનો જે રીતે ઉપયોગ થાય છે, ધારો કે હું તમને આપું કે અત્યારે ખેલ મહાકુંભ થયો, ખેલ મહાકુંભમાં દરેક જે જિલ્લાના અધિકારીઓ છે તેમની પાસેથી દરેક જિલ્લામાં લગભગ 160,000 150,000 લોકોનું રજીસ્ટ્રેશન વિથ ડેટા તેમને ખેલ મહાકુંભ અંતર્ગત જે છે એમને રજીસ્ટર કરાવ્યા. હવે એ લોકોને કામ એ સોંપવામાં આવ્યું છે કે એ જે લોકો, એ જે એમના જે ડેટા હતા, એ જે લોકો હતા જે આમાં જોડાયેલા હતા તેમને વોટ્સમાં કેવી રીતે કન્વર્ટ કરવા. એટલે આ પ્રકારની બ્યુરોક્રેસીનો ઉપયોગ જે છે ભાજપ ખૂબ સારી રીતે કરી જાણે છે અને કદાચ આવનારા સમયમાં આ નિર્ણાયક સાબિત થઈ શકે છે. અચ્છા, તમને ખબર હોય તો આપણે દાહોદ, ભરૂચ, આપણે બારડોલી આ બધા વિસ્તારોમાંથી જે તે સમયે ભારત જોડો ન્યાય યાત્રા નીકળી હતી રાહુલ ગાંધીની, આપણે જોયું પણ હતું કે રાજપીપળામાંથી અને પછી આગળ બાજુ પણ જે રીતના મીટિંગ પણ કરવામાં આવી હતી, એક આખી રેલી પણ નીકળી હતી અને ચેતર વસાવા અને રાહુલ ગાંધી અને બધા જોડે હતા અને લોકો પણ ત્યાં આદિવાસી સમાજના જે હતા એ બહુ વધારે હતા, તો ભારત જોડો ન્યાય યાત્રાની અસર છે એ ચૈતર વસાવાના ફેવરમાં જઈ શકે? અત્યારે ચૈતર વસાવાની ભરૂચ લોકસભાની બેઠક જોવા જઈએ ને તો ફક્ત ચૈતર વસાવા પોતાના જોરે લડી રહ્યા છે. અહીંયા ઇન્ડિયા ગઠબંધન હોય કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા, તેની અસર મને એટલી દેખાતી નથી. એનું એક ઉદાહરણ હું તમને આપું. ભારત જોડો ન્યાય યાત્રા જ્યારે ગુજરાતમાં એન્ટર થઈને દાહોદના કાઈથિંગ કંબોજ ગામે એની જે પ્રથમ રાત્રિ રોકાણ થયું હતું. હવે ઘણા બધા લોકોને, ગુજરાતના લોકોને એ ખબર નહીં હોય કે કંબોજ ગામ જે છે એ ઐતિહાસિક આદિવાસી સમાજ માટે એટલા માટે છે કે આદિવાસી સમાજના જે ગુરુ, ગુરુ ગોવિંદસિંહજી, એની તો સમાધિ આવેલી છે. ગુરુ ગોવિંદસિંહની વાત કરીએ તો તેમના નામે યુનિવર્સિટી તો ચાલે છે જે ગુજરાત સરકારે શરૂ કરેલી. એ સિવાય માનગઢનો જે હત્યાકાંડ થયો હતો તેના તે લડાઈના પ્રણેતા હતા. આટલી હિસ્ટોરિકલ જગ્યા પર એમનું રાત્રિ રોકાણ થયું રાહુલ ગાંધીનું. રાહુલ ગાંધી 5 વાગે ત્યાં છે દાહોદ પહોંચે છે અને 6 વાગ્યાની આસપાસ તેઓ ટેન્ટમાં જતા રહે છે. અહીંયા આવે છે ખૂબ જ મહત્વની વાત કે આટલી હિસ્ટોરિક પ્લેસને જે રાહુલ ગાંધી એમની સમાધિ પર ગયા અને પૂજા આરતી પણ જે કંઈક રીતિ રિવાજ છે એ કર્યા, પરંતુ આનું જે બ્રાન્ડિંગ જે છે અથવા તો આ વસ્તુને લઈને એનું જ મહત્વ શું છે, અથવા તો રાહુલ ગાંધી કેમ ગયા, કદાચ મુખ્ય ધારાના પત્રકારોને કદાચ ખબર હશે પણ સામાન્ય લોકોને જે છે એનું એ પણ, આદિવાસી સમાજના લોકોને એ પણ આઈડિયા નથી કે રાહુલ ગાંધી ત્યાં ગયા હતા. બરાબર, આટલી મહત્વની જગ્યા પર ગયા પછી બેન રાહુલ ગાંધીની અને ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન થયેલી આટલી મોટી ચૂકને થતી હોય, આટલી મોટી ચૂક થતી હોય તો સમજી શકો છો કે ભારત જોડો ન્યાય યાત્રાની અસર શું હશે. મને તો ભરૂચ લોકસભા ઉપર તેની કોઈ જ અસર દેખાતી નથી. ચૈતર વસાવા જે છે એ આમ આદમી પાર્ટી અને પોતાના જોર ઉપર અત્યારે ઇલેક્શન લડી રહ્યા છે.